ખૂબ જ વિખ્યાત એવું સત્તા પરનું રાધા કૃષ્ણના રાસને તાદસ કરતું ગ્રુપ અને આખું વૃંદ આપણી વચ્ચે થોડી જ વારમાં હાજર થવાનું છે. તો દરેક મિત્રો સ્વાગત કરીએ છીએ. સાથે આ પરગણાનું આહિર સમાજના આગેવાન એવા શ્રી લખુભાઈ છાત્રોડિયાનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ, પ્રતાપભાઈ નવાગામથી. તેમજ બધાના કદાચ મને નામ ખબર ન હોય, ઉપસ્થિત આમંત્રિત દરેક આગેવાનનું બોસન ગામ વતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમિતિ વતી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અમારા આમંત્રણને માન આપી અને આપણે આપનો જે કિંમતી સમય ફાળવો છે એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તત્ શ્રી ગુરુ ને નમઃ. સર્વ સુખી મહાદયક જયા વસે રજરાજ, સર્વ સુખી મહાદયક જયા વસે રજરાજ. મહિવે સંતા જો હરી મિલે વસી ગયો.
પોતાની અંદર ધારણ કરી લે છે અને એને આપણી સમક્ષ તાદસ રીતે રજૂ કરે છે. સાથે જ સુખનજી તરીકે બ્રાહ્મણ દાદા છે, શુભનામ ખ્યાલ નથી મને ખાસ, પેટી ઉપર સુમધર સંગીત આપે છે અને સાથે જ પોતાના ખૂબ જ સરસ કંઠથી કૃષ્ણ ભક્તિને ઉજાગર કરે છે એવા માધાભાઈ, સાથે જ તબલાના ઉસ્તાદ એવા જીગાભાઈ, બેન્જો ઉપર હરદાસભાઈ, અને ખાસ વચ્ચે કદાચ તમે જોયું હશે કે ગાગરમાં સાગર સમાણો છે, ગાગર ઉપર બે ચમચી લઈ અને એક સંગીતની અલગ જ એક આપણને વૃંદ રજૂ કરે છે એવા અમિતભાઈ, ખૂબ જ સરસ આપની પ્રસ્તુતિ. આ બધાનો આપણે તાલીઓથી સ્વાગત કરીએ, ખૂબ ખૂબ એને વધાવીએ, એમનો જોશ વધારીએ. ભગવાન કહેવા આવે ત્યારે
નેવું ટકા જે પૂકી ગઈ, હવે ખાલી 10% બાકી છે. કારણ કે ત્રીજી વાર જે બોલાવું એવી જે બોલાવી જોઈએ કે દ્વારકા બેઠો એને દ્વારકા ખબર પડી જવી જોઈએ, કાળિયા ઠાકર ને એવી. આપણે મિત્રો એક જિલ્લો નહીં પણ બીજા 2-3 જિલ્લામાં ખબર પડી જવી જોઈએ કે સોડાઈ ગામની આંગણે, બોસન ગામની આંગણે આવું સરસ મજાનું કાનગોપીનું ભવ્ય આયોજન, અને ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરને જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા હોય, તો આ ત્રીજી વાર જે બોલાવું અહીંથી જે જઈ નહીં બોલે ને બાજુવાળાને સમજે. ભાઈ હવે તો અમારા છોકરા ઉઠી ગયા છો હતા પર, કારણ અમારે બધા કોડવડ હોય, અહીંથી જે બોલે એટલે ઘરે ખબર પડી જાય, અહીંથી અમે જે બોલાવી એટલે ઘરે ખબર પડી જાય કે બૂંધો ફૂકી ગયો, જે બોલાવી દીધી ને હોય તણીને હોઈ જાય. જય હો ભગવાન. ભગવાન
કેટલી વાર
સાચા હૃદયના ભાવથી જો એકવાર નામ લે ને તો તારું કામ થઈ જાય. નરસિંહ મેં હાસા હૃદયથી જ લીધું હતું, છેલ્લે પરમિટ માં નામ મેળવવા દીધું. દુર્યોધન ને હરી કરતા હતા કે કાકા બાપા ના આમ કરના કઈ તેમ કરના કઈ ના. એ સખા મોટી મોટી એમાં કોઈનો પક્ષ લીધો ન હોય, કારણ કે ધર્મ નું રક્ષણ કરવું એ મારી ફરજ હોય. એટલે ધર્મ રક્ષિતો હો રક્ષિતો ધર્મ, અને ધર્મ અણીનતા અણીનતા હો ધર્મ. જે ધર્મ નું રક્ષણ કરે ને એને તમે ભગવાન મોટી મોટી વાતો કરતા હતા. એ સખા તું આ આડા અવડા રસ્તામાં દેહ નું ભાન ભૂલી ગયો. તને ખબર નથી આપણે બોહન ગામ ને આંગણે છીએ. બોહન ગામ ને આંગણે છે પણ ભગવાન એ તો હું પરીક્ષા કરતો. કેવું હતું પરીક્ષા? એ તો ખોટી પરીક્ષા હતી. હજી હાજી તો બાકી છે. કા સુદામા ની કેમ કરી હતી? બિચારા ઉઘાડે પગે હેલવો પોરબંદર લગી. એ સખા એમાં તને કઈ ખબર છે? ખબર છે ઈ પોરબંદર થી દ્વારકા સુધી ની ધરતી ને પાવન કરવી હતી, એટલા માટે ઉઘાડે પગે હેલવો. આવા કઈ પાવન હોય બિચારો નિહાકર નાખી ગયો ને પોરબંદર લગી હેલો ગયો. સખા ઈ પવિત્ર બ્રાહ્મણ હતો, તને નહીં સમજાય. એ બધી ગહન વાતો છે. અને ભગવાન બીજી વાત મૂકી દો તમે. આ તમે મને 15 દી મોર કહેતા હતા. શું નામ? આપણે બોસન જાહી ન્યા આવું સરસ મજાની પ્રતિષ્ઠા મહોત્સવ જે ગામ સમક્ષ છે ન્યા કાનગોપી કરશી તમે ભગવાન મોટી મોટી વાતો કરતા હતા. એ સખા તું આ આડા અવડા રસ્તામાં દેહ નું ભાન ભૂલી ગયો. તને ખબર નથી આપણે બોહન ગામ ને આંગણે છીએ. બોહન ગામ ને આંગણે છે પણ ભગવાન મને આમાં જે અંધારા પર જેવું લાગે. સખા અહીંયા આવો સરસ મજાનો પ્રકાશ છે. જીગાભાઈ આવો સરસ મજાનો પ્રકાશ છે, તને કેમ અંધારું લાગે? મને એક ને લાગતો આ બેઠા એ બધાને અંધારા જેવું લાગે. એનું કારણ એ બધાના મોટા ગોદામ બાજુ છે. એટલે તમે કહેતા હતા કઈક નવીન આવશે આમાં. એટલે રાધાજી અને ગોપીજનો ની વાત કરે છે. તો પછી સખા રાધાજી અને ગોપીજનો આવે પણ એને તારે તેડવા માટે જવું પડે. તેડવા બાઈ માણસ તેડવા નો જવાય. કેમ? એના કરતા 4 મહિના જેલમાં રહેવું સારું. કેમ સખા? એવું ગયા હોય એને ખબર હોય. હવારે 8:30 ની બસ માં ગયું, 12:30 ની બસ માં વોઇડ ખંજો તો ખંજો તો પાછો આવે. કેમ? પછી એના બાપા પૂછે હું થયું નથી મોકલતા. એ સખા હા ભગવાન હું તારી વાત નથી કરતો, રાધાજી અને ગોપીજનો ની વાત કરું છું. આ તો રાધા ગોપીજનો ને તેડવા જાવ ભગવાન તો તમારે મને કાયદેસર કાગળ લખી દેવો પડે, અને કાગળ ની અંદર છૂટા છૂટા અક્ષર કરજો, કારણ કે હું ભણવા ગયો તો હું આવડાવડા છોકરા દેખીને પાછો આવતો રહ્યો. એમ હા તો એ પેલા સખા કાગળ લખી, પેલા જો કે ભેટ નો દોર આપણે અહીંથી રજૂ કરીએ, ત્યારબાદ આપણે સરસ મજાનો પ્રેમ નો કાગળ લખશું. આપણા આમંત્રણને માન આપીને ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં
દાદાને તેડી લાવો સતાજી દાદાને તેડી લાવો 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 ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત સુત્રાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રામભાઈ બાંભણિયા, સરપંચ શ્રી થરેલી રામસિંહભાઈ ચાવડા, જામસી બાપુ થરેલી પ્રતાપભાઈ બારડ છગ્યા, સામતભાઈ વાળા સરપંચ શ્રી બરુલા, અરસીભાઈ સોલંકી સોળાજ, પરબતભાઈ વાળા સોળાજ, બાબુભાઈ ચુડાસમા નવાગામ, પંકજભાઈ પંપાણિયા લાખાપરા, જીવાભાઈ રામ માજી સરપંચ શ્રી ઘુસિયા, જિગ્નેશભાઈ વાઢિયા સદસ્ય શ્રી તાલુકા પંચાયત સુત્રા, શ્રી કૃષ્ણ પરમાત્માનું પાત્ર ભજવે છે, એની સાથે રાધાનું પાત્ર જે લઈને હમણાં જ આપણી સમક્ષ રજૂ થશે તે જયેશભાઈ. જયેશભાઈ સુખાનંદ આવે તે આવી ગયા સાથે, ખૂબ સરસ રીતે નીચે બેસી અને પોતાનો સ્વર રજૂ કરે છે હાર્મોનિયમ ઉપર એવા માધાભાઈ, સાથે તબલાના ઉસ્તાદ જીગાભાઈ, બેન્જો માસ્ટર તરીકે હરદાસભાઈ, જોર કર્યા વગરમાં બરોબર એવા અમને છેતરી ગયા, પણ આમ સાવણમાં બહુ સારી સિસ્ટમ એવા પરબતભાઈ વાળા ભોલે સાવણ લોઢવા, જેનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છે. સાથે જ સરસ મજાના આ કાર્યક્રમને કચકડે કંડારનાર પિયુષભાઈ સોલંકી અને એમની ટીમ. Thank you.
કોઈ દી હેરાન થાય? અરે હેરાન થયો વાત વગર નો. શું હેરાન થયો? અહીંથી ભગવાન આવેલો જતો તો બપોર નો ટાઈમ થઈ ગયો. મારી આગળ રાજદૂત ગાડી હતી 1996 નું મોડલ. હવે એ ગાડી મેં રસ્તામાં વિહામો ખાવા ઉભી રાખી, એમાં એકલા વિલ માં હવા થઈ રહી. હવે ત્યાં વનવગડામાં તો કઈ પંપ હોય નહીં. સખા મને યાદ કરાય. પછી મને યાદ આવ્યું કે મારા નાથ ને યાદ કરું, દ્વારકા વાળા ને તમારું નામ લીધું. મેં કીધું હે કાળિયા ઠાકર, હે કાળિયા ઠાકર. તો એકલા મોલની થઈ તો સખા હાચા ભાવ થી નામ નહીં લીધું હોય. પછી બીજી વાર બીતા બીતા નામ લીધું. મેં કીધું હે મોરલીધર મહારાજ, હે મોરલીધર મહારાજ. તો મોરલી વૈધી મહિની પંખામાં અડવા ગાડી હાલે એવી દૈસા નો રહી. પછી ભગવાન ત્રીજી વાર લીધું. મેં કીધું કા કઈક થાય ને કા સારું થાય, કારણ કે ઉમલા તઈ ના આવે, ત્રીજે ઉમલે વૈયા જાય, નકર હો ઉપર વૈયા જાય, રહી જાય તો હો ઉપર ટપી જાય. પછી ભગવાન તમારું મેં ત્રીજી વાર નામ લીધું. મેં કીધું હે દ્વારકા વાળા, તા તો તાઈ અને ટ્યુબ બે નોખા. તો કૃપા વધી ગઈ છે. અરે હા પૂરી કૃપા થઈ ગઈ. પછી ભગવાન બરસાના ગયો. બરસાના ગયો એટલે રાધાજીની માએ મારી આગતા સ્વાગતા જમાડ્યો, જૂઠાડ્યો, બેહાડ્યો. ભગવાન મને પલીધું ખવડાવ્યું. એટલે પલીધું એટલે પછી ભગવાન મોડું થયુંનું કારણ તમને ખબર છે કે બાયુ અરીસા સામે બેહી જાય એટલે બે કલાક ચાર કલાક ઉભી નો થાય. ગોપીજનો બે તૈયાર થતા હતા, એમાં આ બાજુના ગોપીજન એને બધા વૈસા રહી. પછી મેં ઉત્તમન માં આમ કે નામ મેં કીધું આજ ને એમ લીટો કરી દીધો. એ કર્યા એ હાવ ભગવાન ભૂલાઈ ગયો. હવે કલ્લો સખા જય શ્રી કૃષ્ણ કરતા હાવ ઉત્તમન માં ભૂલાઈ ગયો ભગવાન. સખા જય શ્રી કૃષ્ણ કરવા એ આપણો ધર્મ કહેવાય. એમાં એમણે તમારી દયા થી બે વર્ષ થી મોદી સાહેબે કીધું નમસ્તે કરવાનું. હાથ નહીં મિલાવાનો. સખા પણ તું હવે પેલા જય શ્રી કૃષ્ણ કરી લે. જય શ્રી કૃષ્ણ કરી આવું. હા હા ગમતે ક્રમવાર જો સખા તું એક એક ગોપીજનો ને જય શ્રી કૃષ્ણ કરીશ ને તો તને જય શ્રી કૃષ્ણ કરવાની ટેવ પડશે, મને ઓળખાણ મળશે અને આ બધાને મજા આવશે. એ બધાને તો આવ્યા તો એની મજા આવી ગઈ. તમે કઈ જોયું ભગવાન આમાં? તમે આમ નિરીક્ષણ કર્યું? એમાં શું જોવાનું હોય સખા? આ હું અટાણે એક કલાક છે ઘૂમરા મારું છું. હા વિડિયાવાળા ભાઈએ મારો એક ફોટો નથી લીધો. અને ગોપી આવ્યા ભેગા અને ભગવાન ડિમાન્ડ કહેવાય. વાતી ગોપીજનોને હું ઇન્ટર થયા, અમુક અમુક ને બીડીઓ હાથમાં રહી ગયા, આમના લગભગ ઠરી ગઈ છે, અને અમુક અમુક ચશ્મા માંડ્યા હતા લુવા. લાને ડિમાન્ડ કહેવાય ભગવાન. તો ભગવાન જય શ્રી કૃષ્ણ કરી આવો. હા પેલા જય શ્રી કૃષ્ણ કરી લે. ઢાંટાન નંબર 1 તારે કામ હોય તો કઈ કેવાની જરૂર નથી. મારે શું કામ હોય? અમારે શું કામ હોય? મારું નામ, મારું નામ છે વ્રજ વનિતા. કેવું? વ્રજ વનિતા. બોલું નથી વ્રજ વનિતા. હું બોલું કેવું કે તમારું નામ વ્રજ વનિતા? કઈ તમારી બેન નું નામ? તો આપણા બેન ની મળતી રહેશે. આવે કેમ? મારું નામ છે વ્રજ વનિતો. નામ બહુ સારું રાખવું. નંબર 2 હે મહારાજ. આકરા છે હો, ધ્યાન લાગજે. તારી ભાભી આપણા ભાભી તારા ભાભી આપણા નહીં. અમારે બોલવું ક્યાં? બસ સ્ટેન્ડ જઈને. બસ સ્ટેન્ડ રિક્ષા વાળા હક નથી લેવા દેતા. એ અમે સખા તારું ઘરે હાલે ક્યાં? કેને કીધું ન ચાલતું? આ બધાય કેજો. મારું ઘરમાં હાલે હું આમાં કોઈ નહીં હાલતું હોય. કા? આથી હવારે કાનગોપી રમીને જાઓ. બરાબર. ખાલી ડેલી હોય ને ડેલી એને આગરી આમાં જ કરો પડે. આમ તો આખું રહોડું મને ધ્રુજવા. ઓહો એમ કહું કે
ભણની દીકરી બરાબર ચાની કેટલી આવે ચાની કેટલી આવી જાય વાહ ભાઈ વાહ એમ કહો હે ભણની દીકરી ચાની ડીસ આવે તો ચાની ડીસ આવી જાય વાહ ભાઈ વાહ એમ કહો હે ભણની દીકરી ગોરા ઢાકણું આવે તો ગોરા ઢાકણું આવી જાય વાહ ભાઈ વાહ પણ આ બધી કઈ મહારાજ આ બધું ઠામ વિસરવા બેહું તઈએ એલા એને હાલું કહેવાય આમ જો આ બધા તારા દાંત કાઢે આમ જોઈ લે કોણ દાંત કાઢે આ બધા બેઠા દાંત કાઢે જો જોઈ લે આમ જો હું એટલો ભોરો માણસ છું એટલે બધાને વિસર કે દઉં બાકી અટણે હિંતે ટકા આગરીયા દઈ દઈને ઠામ વિસરે એ હા લેલી ના આગરીયા દાબીને તાજે પાણી એને દોરે પાણી તારે ભાભી વાહ ભાઈ હેલો કાન ગોપી ચાલુ નામ આપણી રાશિ થોડી થોડી મળતી આવે છે કેવી રીતે મારું નામ છે ગંગારામ વાહ ભાઈ વાહ રામભાઈ રામ એમના તરફથી મિત્રો 5000 રૂપિયા મળે છે તાલીયું ગણગણથી વધાવો સ્વર્ગવાસ જસુભાઈ રામસિંહભાઈ લોઢવા એમના તરફથી 551 રૂપિયા મળે છે કરશનભાઈ માધાભાઈ લોઢવા એમના તરફથી 200 રૂપિયા મળે છે જો એટલી 5-5000 ની ભેટ આવતી હોય તો મને કાંઈ ન થાય વગાડ 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 એકવાર વગાડી લેવું વગાડ કાન ગોપી જોવાનો દીકરો થતો ઉભો થા એટલે મિત્રો ફાળો લખાવતા રહેજો અને જે પણ કોઈ અહીંયા રૂપિયાની ઘોર કરશે તે પણ અહીંયા જ રહેવાનું છે એટલે મન મૂકીને વરસતા રહેજો ત્યારે સરસ મજાના સુખાનજી મહારાજ કાગળ લઈને આવે છે ગોપીજનોને આપે છે અને ગોપીજનો હરેક ઘેલા થઈ અને રાશે રમવા આવે છે ત્યારે ગોપીજનો શું કહે છે
નાનું ચકલીના માળા જેવું 15 જણાએ ફોર્મ ભર્યા 15 જણાએ અમારા ગામમાં એક બાપાએ કીધું કે આ 15 ને મત દેહી તો આના સભ્ય ગોતવા ક્યાં જાય
પંદરે પંદર ને ગામ માં ભેગા કર્યા ને મિટિંગ કરી. ગામ નો જિલ્લો 50-60 ફૂટ નો કોરે તરીએ પડ્યો હતો. એમાં પંદરે પંદર સરપંચ ને ઉતાર્યા. પછી બાપા એ કીધું કે જીયામાં મોર ચડી જાય ને સરપંચ બનાવો. ઓલાવે તરીએ મિટિંગ કરી પંદરે પંદરે કે હવે શું કરવું. એમાં એક બુદ્ધિવાર હતો કે અવરા હવરા ખંભા ઉપર ચડી જાય, મૈંડા ચડવા મૈંડા ચડવા. જી છેલ્લે ઉપર કાઠો પકડવા જતો હતો ત્યાં હેઠે વાળાએ કીધું કે સરપંચ હું થાય છો. ઓલો કે હું મોર ચડી ગયો. ત્યાં નીચે વાળાએ કીધું કે હું ટેકો ખેંચી લઉં છું. આમાં અમુક લાઈટું મોડી થાય પણ મિત્રો એવી અમારે ભેટ આવી છે. નરેન્દ્રભાઈ પટાર એલસીબી ઉમરી એમના તરફથી 2000 રૂપિયા મળે છે. તાળીઓના ગડગડાટ થી બતાવો. એવા અમારે પંકજભાઈ પંપાણિયા લાખાપરા એમના તરફથી 2000 રૂપિયા મળે છે. એવા અમારે ડોક્ટર ભરતભાઈ પંપાણિયા એમના તરફથી 1000 રૂપિયા મળે છે. એવા અમારે રાજાભાઈ ભગવાનભાઈ ચાંદેરા એમના તરફથી 2151 રૂપિયા મળે છે. એવા અમારે ભાવિન સિહાર મામા સરકાર કેશોદ એમના તરફથી 2100 રૂપિયા રોકડા મળે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય માતા બાપા એક સુર. મારવાલાને મથુરા મારવાનો મથુરા મારવાનો તમારે જોવા લાયક કાર્યક્રમ છે. બધા થોડી વાર શાંતિથી બેસજો. હમણાં થોડી ક્ષણો ની અંદર ગોરાનો કાર્યક્રમ આવશે. એવા અમારે જે ગોરાનો કાર્યક્રમ મિત્રો તમને બતાવવાનો છે, ઈંધણે વગરનો ગોરો, ઈંધણે વગરનો ગોરો અને
દિવેલિયા ઉપર ગોરો લેહે મિત્રો, અને કોઈ 500 ની નોટ આપશે, કોઈ 500 ની નોટ આપશે તો હાથ અડાડ્યા વગર પગના અંગૂઠેથી પધરાવી દેહે. તો થોડી ક્ષણો ની અંદર હમણાં માં ભગવતી નો ગોરા નો કાર્યક્રમ આવશે. સામંતભાઈ ભોગાભાઈ વાડા સરપંચ શ્રી બરુલા એમના તરફથી 2100 રૂપિયા મળે છે. બોલ એવા અમારે મિલિતભાઈ રોહિતભાઈ સત્તા પર રૂપિયા 500 આપે છે. બોલ લકી એવા અમારે બાબુભાઈ પરમાર ગોરખ મઢી એમના તરફથી 2100 રૂપિયા મળે છે મિત્રો. બોલ કનૈયા લાલ કી જય. હમણાં ઉગર ને દેવ ગો માતની હોય એટલે આવું એવા હરો ના ના હરગાવ ના ના હરગાવ તોરી Yeah.
બધાની સમક્ષ એવા આપણે ખૂબ જ જાણીતા અને લાડીલા એવા વિજુભાઈ બારડ આપણી સમક્ષ ઉપસ્થિત છે. ધન્યવાદ ધન્યવાદ મિત્રો, અમે એનું તાળીના ગડગડથી આપણે બધાએ સ્વાગત કરીએ. ખૂબ ખૂબ તાળીના ગડગડથી સ્વાગત. ધન્યવાદ ધન્યવાદ. મિત્રો, અમારે અહીંથી જે મારે ભેટ રજૂ કરવી છે, બધા એકવાર તાળીના ગડગડાટથી વધારો. એવા આપણા માનીતા ભગવાનભાઈ દાનાભાઈ બારડ, ધારાસભ્ય તાલાલા મત વિસ્તારના, એમના તરફથી 11,000 રૂપિયા મળે છે. ધન્યવાદ ધન્યવાદ. એટલે કીધું છે કે જનને જણતો ભગત જણજે, કા સુરન કા દાતાર, નકર રહેજે માતું વાંજણી, તારો મત ગુમાવીશ નૂર. એવી અમારે બીજી ભેટ આવી છે, દેવસિંહભાઈ વિજાનંદભાઈ ચાંદેરા, એમના તરફથી 2,000 રૂપિયા મળે છે. 2,000 રૂપિયા ગોવિંદભાઈ શરમણભાઈ રામ, સામતભાઈ સામત બાપા ચગિયા, એમના તરફથી 2,100 રૂપિયા મળે છે. પ્રતાપભાઈ સરપંચ નવાગામ, એમના તરફથી 1,100 રૂપિયા મળે છે. ભલે વાત
₹500 અમારે રામભાઈ બામણિયા, ₹500 જામસિંહ રાઠોડ, ₹1100 નારણભાઈ જેસાભાઈ ખુટડ તાલુકા પંચાયતના સદસ્ય, એમના તરફથી ₹1100 મળે છે. એવા અમારે સ્વર્ગવાસ વાઘ કાનજીભાઈ હીરાભાઈ, સ્વર્ગવાસ વાઘ અમારે શરમણભાઈ હીરાભાઈ, એમના તરફથી મિત્રો ₹2100 દાન મળે છે. ધન્યવાદ ધન્યવાદ મિત્રો, દાતારોને ધન્યવાદ છે. દરેક બિરદાવીને દાતારોને મિત્રો, આવું નાનું એવું ગામડું મિત્રો. અને ભાઈ ભાઈ અમારે રાજુ બાપુ ટીવી વાળા ગોરખમઠી, રાજુ બાપુ અમારે ટીવી વાળા ગોરખમઠી, એમના તરફથી ₹2100 મળે છે મિત્રો. તાળીઓના ગડગડાટથી બતાવો. જય શ્રી કૃષ્ણ. કારણ કે લીમડો કડવો બહુ હોય, લીમડો કડવો બહુ હોય પણ લીમડાની શીતળતા, તમારે ગમે એવા રોગ થયા હોય તમે લીમડાનું સેવન કરો એટલે રોગ મટી જાય. ન્યાથી આવતા કવિ લખે બહુ સારું, કવિ લખે બહુ સારું પણ કવિનો કંઠ હારો ન હોય. કંઠ હારો કે કોયલ નો, કંઠ હારો કોયલ નો તો કોયલ નું રૂપ સારું ન હોય. કારી મહેશ, કારણ કે હાવેણી છે એ બાય માણસ છે, હાવેણી બાય માણસ છે. હાવેણી સવારે વહેલી 4 વાગે ઉઠે, હાવેણી વહેલી 4 વાગે ઉઠે, ચારેય રૂમ વારે, રસોડું વારે, ઓઈસરીની કોરાવીને ઉભી રહી જાય. કારણ કે એની મર્યાદા, હાવેણો ભણનો દીકરો ફરિયામાં હોતો હોય, હાવેણો ભણનો દીકરો ફરિયામાં હોતો હોય, સવારે 8:30 ઉઠે, ફરિયું વારે, વાળો વારે, અમુક અમુકના 8-8 વીઘાના ખેતર વારી નાખ્યા, એ હાવેણો ન્યાય પૂકી ગયો હોય. પણ હમણાં લગ્ન ની બહુ સિઝન હાલે, એક ભાઈ છોકરી જોવા ગયા. હવે છોકરી જોવા ગયા એટલે છોકરી છોકરા ને ગમે ગઈ, એના પપ્પા ને ગમી ગયું, એના ભાઈ ને ગમે, એની માં ના પાડે. છોકરી ને કે તારી હગાઈ મારે ન્યા કરવી નથી. છોકરી એ કીધું મમ્મી ઠેકાણું સારું છે કેમ ના પાડશો? તઈ એની માએ રહોડા માંથી કીધું કે મરી ગયો મને જોવા આવ્યો તો. એટલે સાલીવર વટી જાય પછી એવું આવું થાય એમ. એક ભાઈએ 32 છોકરી જોઈ, 32 છોકરીમાંથી એકાય પસંદ ન કરી. 3 વર્ષ વયા ગયા પછી એના મામાને કીધું કે મામા આપણે જે પહેલા જોવા ગયા હતા, પહેલા જોવા ગયા હતા એ છોકરી જોવા જ આવીશ. એના મામા કે હાલો જાય. એ છોકરી જોવા ગયા હતા, ડેલી ખોલી હતા, અંદરથી છોકરા નીકળ્યા કે મામા આવ્યા, મામા આવ્યા. ગોળો માથે લઈ અને એ જે નૃત્ય છે, એ જે રાસ છે, એ લીલા હવે ચાલુ થવાની છે. તો દરેક લોકો પોતાનું સ્થાન જાળવી રાખે. બસ ટૂંક સમયમાં ગોળાની જે રાસ છે એ હમણાં રજૂ થશે. જય શ્રી કૃષ્ણ. પરદાભાઈ આવી જાઓ, ડબલ અવાજમાં મિત્રો સંભળાવી દેજો. એવા અમારે જસુબેન ઉમરી વાળા, એમના તરફથી માજી સરપંચ ને જસુબેન ઉમરી વાળા માજી સરપંચ, એમના તરફથી ₹200 મળે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી.
એક વાર જોરદાર તાળીઓથી બતાવો. વાહ, ડબલ અવાજમાં જોકે બહુ પરમાત્માએ સારું ગળું આપ્યું છે, કંઠ આપ્યો, અને એવો જ પાછો નિર્મળ સ્વભાવ મજાનો માણસ એવા માધાભાઈને એક વાર જોરદાર તાળીઓથી બતાવો. સરસ મજાની ભાઈ વિડીયો શૂટિંગની ફરમાઈ છે. Oh,
ગામ અને હીરાભાઈ અર્જણભાઈ ચાંડેરા, હીરાભાઈ અર્જણભાઈ ગામ બોસન, ચાંડેરા હીરાભાઈ અર્જણભાઈ ગામ બોસન, તેમના તરફથી આજના દાનમાં 1100 રૂપિયા તાલીઓથી વધાવું. આ જો કે અત્યારે આપ જે કાન ગોપી નિહાળી રહ્યા છો તે સૌરાષ્ટ્રની રસધાર યુટ્યુબ ચેનલ ઉપર 8 તારીખે ડીલાઈવ થશે, એટલે બધા નિહાળજો અને મારી પણ ચેનલ કેકેસી ઓફિશિયલ છે એને પણ નિહાળજો અને સબસ્ક્રાઇબ કરજો બધા. જેઓ ખૂબ જ ધન્યવાદ દાતાશ્રીઓ તરફથી. દાનની સરવાણી અવિરત ચાલુ છે. લક્ષ્મણભાઈ માસ્તર બોસન એમના તરફથી 1000 રૂપિયા, પુંજાભાઈ શાર્દુલભાઈ સોલંકી એમના તરફથી 1000 રૂપિયા, ભૂપતભાઈ રામ ગામ વાવડી એમના તરફથી 100 રૂપિયા, ચાંડેરા લક્ષ્મણભાઈ કેશુરભાઈ એમના તરફથી 500 રૂપિયા, રામ ભીમભાઈ વિજાણનભાઈ એમના તરફથી 100 રૂપિયા, સોલંકી અરસીભાઈ રાણાભાઈ એમના તરફથી 500 રૂપિયા, ભીમભાઈ જાદવભાઈ વાઢેર ચગિયા એમના તરફથી 100 રૂપિયા, કાળાભાઈ હમીરભાઈ વાઢેર લોઢવા એમના તરફથી 100 રૂપિયા, હમીરભાઈ રામભાઈ જાખોત્રા લોઢવા એમના તરફથી 100 રૂપિયા, વાળા ભીખાભાઈ હમીરભાઈ એમના તરફથી 100 રૂપિયા, ચંદુભાઈ ગઢવી કડસલા એમના તરફથી 251 રૂપિયા, 50 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા જાદવ અર્જનભાઈ વિજાણનભાઈ, જાદવ પુંજાભાઈ વિજાણનભાઈ એમના તરફથી 200 રૂપિયા, બામણિયા ગોવિંદભાઈ નવાગામ એમના તરફથી 200 રૂપિયા, કાનાભાઈ રામસિંહભાઈ ઉમરી એમના તરફથી 100 રૂપિયા, છાત્રોડિયા રમેશભાઈ એમના તરફથી 100 રૂપિયા, જાખોત્રા કાનજીભાઈ હમીરભાઈ એમના તરફથી 100 રૂપિયા, બજરંગ ડિલક્ષ વનરાવન એમના તરફથી 100 રૂપિયા, દેવસિંહભાઈ નારણભાઈ રાઠોડ એમના તરફથી 200 રૂપિયા, પુંજાભાઈ અર્જનભાઈ રાઠોડ એમના તરફથી 100 રૂપિયા, રણજીતભાઈ બાબાભાઈ બારડ ચગિયા એમના તરફથી 500 રૂપિયા, ભીખાભાઈ ભાણાભાઈ ખેર એમના તરફથી 150 રૂપિયા, કનકસિંહભાઈ બાબુભાઈ બારડ ચગિયા એમના તરફથી 100 રૂપિયા, ભીખુભાઈ પુંજાભાઈ રામ એમના તરફથી 500 રૂપિયા, વીરાભાઈ કરશનભાઈ લોઢવા એમના તરફથી 100 રૂપિયા, 11,051 રૂપિયા રણછોડગીરી મોતીગીરી ગોસ્વામી આ પરિવાર તરફથી આવે છે. 11,051 રૂપિયા, 465 રૂપિયા રામ ભરોસે છે, 500 રૂપિયા ડોક્ટર સુરસિંહભાઈ બારડ ચગિયા, 201 રૂપિયા વાઘ અર્જનભાઈ નારણભાઈ, 200 રૂપિયા બામણિયા જેઠાભાઈ નવાગામ, જસવંતીબેન જયંતિભાઈ સેમળિયા એમના તરફથી 100 રૂપિયા, જગમાલભાઈ માસુરભાઈ રામપરા એના તરફથી 100 રૂપિયા, લાખાભાઈ દાનાભાઈ સોલંકી એમના તરફથી 50 રૂપિયા, પ્રીતભાઈ હિરેનભાઈ રામ એમના તરફથી 100 રૂપિયા, રામભાઈ નારણભાઈ સોલંકી 50 રૂપિયા, બીલાભાઈ રાજસિંહભાઈ રામ એમના તરફથી 200 રૂપિયા, નીતિનભાઈ ભીખાભાઈ રામ એમના તરફથી 200 રૂપિયા, છગનભાઈ રામ રાઠોડ એમના તરફથી 50 રૂપિયા, રામભાઈ રામસિંહભાઈ ચાંડેરા એમના તરફથી 100 રૂપિયા, ચિનાભાઈ બામણિયા એમના તરફથી 200 રૂપિયા, દેવસિંહભાઈ મૂળુભાઈ ચાંડેરા એમના તરફથી 300 રૂપિયા, રામભાઈ અર્જનભાઈ આજોઠાવાળા એમના તરફથી 100 રૂપિયા, ખીમાભાઈ દાનાભાઈ છાત્રોડિયા ઉમરીવાળા એમના તરફથી 500 રૂપિયા, લખમણભાઈ દાનાભાઈ એમના તરફથી 100 રૂપિયા, ભરગા જાદવભાઈ દેવસિંહભાઈ એમના તરફથી 100 રૂપિયા, નારણભાઈ મૂળાભાઈ રામ એમના તરફથી 100 રૂપિયા, મેણસિંહભાઈ જીવાભાઈ રામ એમના તરફથી 100 રૂપિયા, નથુભાઈ મેરામણભાઈ રામ એમના તરફથી 200 રૂપિયા, ગીગાભાઈ કરશનભાઈ નવાગામવાળા એમના તરફથી 100 રૂપિયા, 50 રૂપિયા રામ ભરોસે, બામણિયા લાખાભાઈ એમના તરફથી 100 રૂપિયા, વાળા મેણસિંહભાઈ જાદવભાઈ ઘંટિયાવાળા એમના તરફથી 500 રૂપિયા, પાલાભાઈ જાદવભાઈ રામ એમના તરફથી 500 રૂપિયા, વાળા રાકેશભાઈ ગોવિંદભાઈ ઘંટિયા એમના તરફથી 500 રૂપિયા, હમીરભાઈ અર્જનભાઈ ભોળા ઘંટિયા એમના તરફથી 100 રૂપિયા, સ્વ વિશાલભાઈ દિનેશભાઈ વાળા ઘંટિયા એમના તરફથી 1100 રૂપિયા, દીપકભાઈ ભગવાનભાઈ વાળા ઘંટિયા એમના તરફથી 200 રૂપિયા, મનુભાઈ કાનાભાઈ વાળા ઘંટિયા એના તરફથી 150 રૂપિયા,
જાખોત્રા ભીમસિંહભાઈ શરમણભાઈ નાખડા એમના તરફથી 200 રૂપિયા, લખમણભાઈ ચાંડેરા વેપારી અમરાપુર વાળા એમના તરફથી 500 રૂપિયા, સોલંકી ભીમસિંહભાઈ ભાણાભાઈ એમના તરફથી 1100 રૂપિયા, સોલંકી સાત્વિકભાઈ ભરતભાઈ એમના તરફથી 200 રૂપિયા, સોલંકી કાનાભાઈ વીરાભાઈ એમના તરફથી 2100 રૂપિયા. આપ સૌએ દાનની જે સરવાણી અહીં વહાવી છે એ બદલ બોસન યુવક મંડળ અને આયોજન કમિટી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ટૂંક જ સમયમાં જે આપણે ગોળાના રાસની રાહ જોઈ રહ્યા છે, બસ તૈયારી થઈ અને હમણાં 10 મિનિટમાં આપણી વચ્ચે પ્રસ્તુત થશે, તો એનો આ લાહવો ખાસ લીધા જેવો છે. આ રાસનો એ હાર્દ છે, હૃદય છે, તો શાંતિપૂર્વક આપણે નિહાળીએ. જય શ્રી કૃષ્ણ. જોકે અમીરભાઈ અહીંયા જોકે ઓળખાણ ન આપવાની હોય અમીરભાઈ નું તો આ ગામ. કાલ અમે રાધા કીર્તન, કાલ રાધા કીર્તન હતા ને, કમલેશભાઈ કીધું ફોનમાં, જોકે અમારે સોડાજ થી પણ મિત્ર મંડળ બધું હરસિંહભાઈ અહીંયા હરસિંહભાઈ ને અમારે કાર્યક્રમ કર્યો વધારે. અને અમીરભાઈ હા, જોકે ગાગર ઉપર આપણે અમીતભાઈ મટિયાણાની મંડળીનો માધવભાઈ, અમારે જૂનો અમારે મટિયાણાની મંડળીનો કાનુડો છે, બહુ સારો એવો ઉસ્તાદ છે અને સારો એવો રમતિયાર અને ગાયક પણ છે. જોકે ગાગેર વગાડે એની મહાનતા છે, બાકી સારો ઉસ્તાદ ને સારો કાનુડો છે એટલે એને એકવાર ઊભો કરવો છે. આવું તો રે ભાઈ, આવો અમિતભાઈ. જોકે મટિયાણાની મંડળીનું ખૂબ મોટું નામ હતું અને એમાં જેનું કૃષ્ણનું પાત્ર હતું એવા અમિતભાઈ પધારો. આવો તમે માન ખાતર આવ્યો ભાઈનગરી ગાગેર વગાડે ક્યાંય. ભારડ એના તરફથી 500, ધન્યવાદ ધન્યવાદ.
બે ચારેય મિત્રો થઈ અને 2000 રૂપિયા આપે છે. ધન્યવાદ ધન્યવાદ મિત્રો. એવા બોહન બોહન ગામ અને ઈશાનભાઈ ચાંડેરા જેવું નામ 100 રૂપિયા આપે. બોલ ગૌ માતાની જય. આહા
વાહ ભાઈ વાહ, તાળીઓથી વધાવો મિત્રો. ભલે મટિયાણાના કાનજી મહારાજ, હમણાં થોડી જ વારમાં આપણે ગરબાનો કાર્યક્રમ રજૂ કરવાનો છે, એટલે સુખાનજી મહારાજ તમારી કાંઈ ટેલ હોય તો બોલી જાય જો. આમાં આપણે માં ભગવતીનો ગુરુ માં ભગવતીના શિર ઉપર ધર્યા પેલા આપણે 51 બોલ કરવાના છે, હો હો રૂપિયાના 51 બોલ, 100 રૂપિયાના, એનો શું કરશો? ઈ જે પૈસા થાય મિત્રો એ બધા આયા રહેવાના છે, કારણ કે તમારા ગામની અંદર જે આપણે કૃષ્ણ કાળિયા ઠાકરની જે મૂર્તિ પ્રતિષ્ઠા છે એમાં વાપરો, પણ જે પૈસા થાય મિત્રો આમાં વાપરવાના છે. 51 બોલ હમીરભાઈ તરફથી, ભાઈ ભાઈ પેલો બોલ અમારે હમીરભાઈ તરફથી એક બોલ મળે છે મિત્રો, લઈ લેજો આમ પાછળથી, અહીંયા ઘટે નહીં. માલદે ભાઈ મળુભાઈ ચાંડેરા એમના તરફથી એક બોલ આવે છે. સરપંચ તરફથી એક બોલ, લે બોલ બેટા. પુંજાભાઈ તરફથી એક બોલ, નવા ગામના સરપંચ તરફથી 5 બોલ, તાળીઓથી વધાવો મિત્રો. ધન્યવાદ ધન્યવાદ. ભીમભાઈ તરફથી એક બોલ, રામ ભરોસે એક બોલ, લક્ષ્મણભાઈ ચાંડેરા તેમના તરફથી એક બોલ, હિતેશભાઈ ચાંડેરા તરફથી 2 બોલ, રમેશભાઈ તરફથી 2 બોલ. શું કહે છે? ખોડાજ ગામ, સોડાજ ગામના સરપંચ તરફથી 2 બોલ, 3 બોલ, સોડાજ ગામના સરપંચ તરફથી 3 બોલ. બાડી નો થઈને હેલમાં ફટકાઈને ક્યાંક વયો જાય છે, વાયમાં જ્યાં અહીંયા ફટકાશ હતી. પુંજાભાઈ તરફથી એક બોલ, શું કે છે? રામ ભરોસે 2 બોલ, રામ ભરોસે 1 બોલ, રામ ભરોસે 1 બોલ, રામ ભરોસે 1 બોલ. બોલો બેટા, આવડા દીકરા હોય ને માને ઉપાધિ શું હોય? રામ ભરોસે 1 બોલ, જેહાભાઈ ગામ અમરાપુર તેમના તરફથી 5 બોલ, દેવસિંહભાઈ તરફથી 5 બોલ, તાળીઓથી વધાવો મિત્રો એમને. રુદ્રભાઈ તરફથી 1 બોલ, યશમુખભાઈ પરબતભાઈ તરફથી, કેશુરભાઈ પરબતભાઈ તરફથી 5 બોલ, તાળીઓથી વધાવો એમને પણ. તારો આવે હું એક એક બોલ લઈને આમ કઈ નો કુમરા કુમેર થયો છો. અહીંયા જા બાજુ 5-5 બોલ આવે, રામ ભરોસે 1 બોલ, શ્યામજીભાઈ તરફથી 1 બોલ, હા બેનોને પણ બોલ દેવાની છૂટ છે હો, જે કાંઈ બચત કરી હોય શાકભાજી બાંધીને દૂધમાંથી ને કટકી કરી હોય અત્યારે દેવાનો સમય છે. જો આ કાર્ય ધર્મના કાર્ય હાલતા હોય અને એમાં દેવાઈ જાય તો હોના 200 થઈ જાય, બાકી નકર હોય વયા જાય. જો કે મિત્રો અહીંયા જે કાંઈ તમે બોલ દેહો ને તે 100 રૂપિયાના બોલ, તમામ બોલ અહીંયા જે કાંઈ રકમ ગોરાની અંદર થાય તમામ રકમ તમારા ગામની અંદર જ રહેવાની છે. એટલે જે કોઈ ભાઈઓ કે બહેનો પોતપોતાના કુળદેવીના નામ ઉપર ખાલી 100 રૂપિયાના બોલ લેવાના છે, જાજા નહીં તો કાંઈ નહીં. પણ મિત્રો અહીંયા બેઠેલા તમામ મિત્રો એવું કાંઈ નંબરે કે 100 રૂપિયા 50 રૂપિયા કરી અને 2 ભાઈઓ વડે હોતા આપી શકો છો. એ તમામ બોલ તમારા ગામની અંદર રહે અને
જ્યારે માં ભગવતી નું બાણું શિર ઉપર પધરાવાય ત્યારે અહીંયા બેઠેલા તમામ ભાઈઓ બહેનોને ખાલી 10-10 રૂપિયાની નોટ લઈ અને તમામ ભાઈઓ બહેનોને માં ભગવતી નું બાણું વધાવવા આવવાનું છે. એ પણ પૈસા તમારા ગામની અંદર રહેવાથી કોઈ કલાકાર એક રૂપિયો લઈ જવાનો નથી મિત્રો. એટલે અહીં બેઠેલા તમામ ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી. હું બોલ નાથાભાઈ સોલંકી તરફથી એક બોલ, અને જો બેનો બોલ ના દે ને તો અહીં આપણે બુંગણ બાંધી દેવું આડું, દેખાડવો નથી કાર્યક્રમ. અર્જનભાઈ ને રામભાઈ તરફથી બે બોલ, લખમણભાઈ તરફથી એક બોલ, રામ ભરોસે સોલંકી રુદ્ર. હું નામ કીધું સોનલ સોલંકી કૃણાલ તરફથી એક બોલ, રામ ભરોસે એક બોલ, અને રુદ્ર તરફથી એક બોલ, રામ ભરોસે બે બોલ, છેઠા વિજાણન તરફથી પાંચ બોલ. તાળીઓથી વધાવો. આયુષભાઈ તરફથી એક બોલ. સરાબેન સોલંકી તરફથી એક બોલ. જયરાજભાઈ તરફથી એક બોલ આવે છે. નીરુબેન પુરીબેન સરપંચ તરફથી એક બોલ. અજયભાઈ જેસાભાઈ રામ એમના તરફથી પાંચ બોલ આવે છે. ધન્યવાદ ધન્યવાદ. નામ શું બેટા? રામ ભરોસે એક બોલ. દિશા અમારે દિશાબેન તરફથી એક બોલ આવે છે. જાદવ પ્રિયાંશી તરફથી એક બોલ, કારણ કે અમારા કાન. આ બાજુ અમારે ભરતભાઈ તરફથી એક બોલ આવે છે. નીતિનભાઈ સાંડેરા તરફથી એક બોલ આવે છે. જાહલબેન તરફથી એક બોલ આવે છે. સાધણબેન સોલંકી તરફથી એક બોલ. ના ના કેતા જાયજો. હિરલબેન બારડ તરફથી એક બોલ. નિરલ નીરવ નીરવ બારડ તરફથી એક બોલ. નીરલ હીરલ વિરલ હીરો બારડ તરફથી બે બોલ. ધન્યવાદ ધન્યવાદ. લખમણભાઈ તેમના તરફથી આ બેનો તરફથી પણ બોલ આવે એટલે કેવું પડે કે દીકરા કરતા દીકરી ભલી રાખે બાપનું નામ, પણ હવે આના જેવા કપાતરના પેટના તો બોરે બાપનું નામ. આના જેવાને તો બે બે ઢાકણા મોનોકોટોના પાઈ દેવા જોઈએ. અરે આ તો કુરકુરિયા લઈ આવ્યો ગોપાલ. પાર્થિવબેન સોલંકી તરફથી, પ્રાજભાઈ તરફથી, પ્રાજ સોલંકી તરફથી એક બોલ. મોગલમાના નામ ઉપર બે બોલ. રામ ભરોસે એક બોલ. ના ના સાજણબેન સોલંકી તરફથી એક બોલ. કૌશિકભાઈ તરફથી બે બોલ. આમ જો મમ્મી, એ મમ્મી તું તમારી બેનો બેનો કરતી હતી ને, આમ જો અમારે કુંભાભાઈ રામ એમના તરફથી 10 બોલ. ધન્યવાદ ધન્યવાદ. પ્રોફેસર છે કે તારી મમ્મીને ઇંગ્લિશ મીડિયમ ન આવડતું હોય. માહિરભાઈ તરફથી એક બોલ. હા હા બસ તમે જ બોલતા જાવ. હા
દક્ષભાઈ અને દેવીબેન તરફથી બે બોલ, બાબુભાઈ ચાંડેરા તરફથી બે બોલ, દેવેનભાઈ દૈવિક દૈવિક દૈવિકભાઈ તરફથી, અર્જનભાઈ તરફથી એક બોલ, આધ્યાબેન તરફથી એક બોલ, પ્રજ્ઞાબેન તરફથી એક બોલ, રામ ભરોસે એક બોલ, એ તમારે માણસ છે. હા ભીખાભાઈ તરફથી બે બોલ, શિવુબેન તરફથી એક બોલ, વિશાલભાઈ તરફથી એક બોલ, ડોક્ટર રમીલાબેન તરફથી બે બોલ, રવિભાઈ તરફથી એક બોલ, રવિભાઈ મનસુખભાઈ તરફથી એક બોલ, રામ ભરોસે ચાર બોલ, માં ચામુંડાના નામ ઉપર એક બોલ, શ્રી વિડીયોઝના બે બોલ, વિશાલભાઈ તરફથી એક બોલ, ઉદયભાઈ તરફથી એક બોલ, ડોક્ટર રામ ભરોસે અડધો બોલ, ચાંડેરા આસ્થાબેન તરફથી એક બોલ, રામ ભરોસે એક બોલ, વાળા પ્રગતિબેન તરફથી એક બોલ, ઉત્તમભાઈ તરફથી એક બોલ, જો મહારાજ શ્રી આ વહીવટ ન રખાય બાપા ધકી જવાય. હાજી આરવીભાઈ તરફથી એક બોલ, સાવનભાઈ તરફથી એક બોલ, વાઘ રુદ્ર તરફથી એક બોલ, બળદેવભાઈ તરફથી એક બોલ, વાલજીભાઈ પ્રજાપતિ તરફથી, સોડોમાં કુળદેવી તરફથી એક બોલ. કેટલા આપ્યા? એક. તું કા ઢાઢો પડી ગયો હાવ? રામ પરેશ તરફથી એક બોલ, રામ પરેશ તરફથી બે બોલ, ફૂલનાથ ગોરખમઠી એમના તરફથી પાંચ બોલ, તાળીઓથી વધાવો. દિશાબેન કાનાભાઈ ચાંડેરા તરફથી બે બોલ, વિજય પુંજા તેના તરફથી એક બોલ, સોલંકી કુલદીપભાઈ તેમના તરફથી એક બોલ, વીરભાઈ તરફથી એક બોલ, પ્રિયાબેન તરફથી એક બોલ, રિયાબેન તરફથી એક બોલ, દિવ્યાબેન તરફથી એક બોલ, કેવલભાઈ તરફથી એક બોલ, પૃષ્ટિબેન સોલંકી તેમના તરફથી એક બોલ, રામ ભરોસે બે બોલ, ખોલલ માતાજી તરફથી એક બોલ, સોડવ માતાજી તરફથી એક બોલ, હીરાભાઈ ચાંડેરા તેમના તરફથી પાંચ બોલ, તાલીઓથી વધાવો. બોલ ઘણા થઈ ગયા છે એટલે બધા આવી જાઓ કલાકારો, એટલે આપણે ગરબાનો કાર્યક્રમ શરૂ કરીએ. જોકે આપણે માઈક ગાતા એના કરતા
ઘણા વધારે બોલ થયા છે, ત્રણ ગણા ચાર ગણા બોલ થઈ ગયા છે માઈકા તેના કરતા. એટલે આવી જાઓ બધા. તમારી પાસે કેટલા આપણે બીજું એક બોલ કરી નાખો ને વાંધો નહીં. પત્યાન ચાલી નેવું નેવું બે બાવન. હા જોકે સુખાનજી હવે બાકી હોય એની પાસે તું બોલ ઉઘરાવી લે. જોકે આપણે 51 માં ગયા હતા, 92 બોલ તો અહીંયા થઈ ગયા છે. એકવાર જોરદાર તાળીઓથી ભોસણ ગામ અને સગા સંબંધીઓ આજુબાજુના ગામના બધાએ જે સહયોગ આપ્યો એને ખૂબ ખૂબ આભાર. અને હજી બીજા તો ગણવાના બાકી છે અમારા માતાજી પાસે છે. એટલે વધારો માતાજી તમે અહીંયા અવતાર્યો. હવે આપણો સુખાનજી છે ને એ બાકીના રહી ગયા એની પાસે લઈ લે. આપણે ગોરાનો કાર્યક્રમ ચાલુ વહેલી તકે કરીએ એટલે બધાને એનો લાભ મળે. મહેકભાઈ રામ, મહેકભાઈ રામ તરફથી એક બોલ. એ બેટા રામ ભરોસે લઈ લે મારો દીકરો બધા એ સંભળાય નહીં તારી માને. હા બોલો કુળદેવી માતની જય. કુળદેવી માતની જય. હવે ગોરામાં પાણીમાં બોરી અને પૈસા એ રીતે ચોંટાડવાના જા આંબા ચોંટાડે ને. આપણે ચારે દિશામાં કલાકાર આવશે એટલે ચારે દિશામાંથી આવજો બધે. પેલા ગોરો વધાવવા ભાઈઓને ગરબો વધાવવા માટે આવવાનું છે અને ભાઈઓ ગરબો વધાવી લે ત્યારબાદ આપણે બહેનોને ગરબો વધાવવા માટે આવવાનું છે. જે બહેનો એ બોલ ના આપ્યા હોય તે બહેનો બધાય એક એક 10 ની નોટ ગરબામાં ચોંટાડવા ખાસ આવે. વાહ વાહ અરદા વાહ પકડાઈ ગયો. ના સુખાનજી મહારાજ જો જે આમ પાછળ આપણે બોલ બાકી છે ને ત્યાંથી એક એક બોલ તું તારે ઉઘરે આવજે. કારણ કે પાછળથી અહીં સુધી કોઈ વધારવા ન આવી શકે. હા અહીં સુધી ન પહોંચી શકે એટલે હું તને કહું ને એમ. હા તો એક જોડી બનાવી તો બનાવી લેજે ચૂંટણીની પાછળ પાછળ બધે આ માટો મારી લેજે.
I'm not afraid.
I'm gonna make it.
કદાચ રાવણ નો દીકરો માને યાદ કરતો હોય અને એ રાવણ નો દીકરો માને લાડ લડાવતો હોય, પણ કેવી રીતે?
હતી અમારે બાલોટ ગામના જયેશભાઈ, અને હજી એવી અદભુત કળા નિહાળવાની છે, કોઈ પણ 500 ની નોટ આપે તો પગના અંગૂઠાથી હાથ અડેડા વગર ગોરામાં પધરાવી દેશે. એટલે મારી એવી ઈચ્છા છે કે 4 નોટ ઓછામાં ઓછી આવવી જોઈએ, એટલે ચારેય દિશા આપણે વધારીએ, બધાને એક કળા જોવાનો લાભ મળે. એક નોટ અમારે હિતેશભાઈ માસ્તર એમના તરફથી પ્રથમ નોટ આવે છે, તાલીઓથી વધાવો. હા, કારણ કે ચારેય દિશામાં વધાવીએ ને તો બધાને જોવાનો લાભ મળે, એટલે બધાય જોઈ શકે, કોઈને ઊભું ન થવું પડે. અને એવી જ માં ભગવતી આવડ અને ચામુંડને જ્યારે યાદ કરવાના હોય, એ હલો ચોટીલે ડાકલા ભાઈગા ચામુંડાના ચામુંડમાં
પ્રેક્ટિસ કરવાથી થાય નહીં, કદાચ ખતરો ગોરા ફૂટી જાય ને તોય, પણ માં ભગવતીની કઈ કૃપા હોય તો આ કાર્ય થાય. અને એમાંય માથા ઉપર દિવેલિયું, દોઢ થી બે વેતનું માથા ઉપર દિવેલિયું ને એ દિવેલિયા ઉપર ગોરો, આવી સરસ મજાની કળા અમારે જયેશભાઈ બાલોટવાળા, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો મિત્રો. વાહ વાહ, જય હો. એ રમતા ગમતા જા આજ માના I'm sorry.
હમ કહારે આવજે એ માટી ઓડ કહારે આવજે કારણ કે અમારી પાંખો છે એના વગર ઉડી ન હોય બાપ સરસ મજાની નાગિન જય હો
જોરદાર તાળીઓથી એકવાર વધાવી લ્યો અને પછી પાછા પાંચ મિત્રો આવી જાઓ માં ભગવતીનો બાનાનો ભાર હળવો કરવા માટે. અને કમલેશભાઈ અને ચુંદડીના 1100 રૂપિયા આપી માતાજીને ગોરો ઉતારીને તારે આપણે આપીએ, કારણ કે સવારે પાછું અહીંયા આપણે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન હોય, સમયની મર્યાદા હોય, એટલા માટે અહીંયા આપણે કાર્યક્રમને નાનો એવો અલ્પવિરામ આપીએ. હરિઓમ તત્સત. જય શ્રી કૃષ્ણ. ખૂબ જ ઉત્કૃષ્ટ રજૂઆત, જેના વિશે મારી પાસે શબ્દો નથી એવી અદ્ભુત રજૂઆત.